વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે અહીં ઉના રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ તેઓએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલમાં દેશની ચોથી વંદેમાતમા એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી આ દેશની ચોથી સેમી સ્પીડ ટ્રેન છે જે અંબંદુરાથી નવી દિલ્હી વચ્ચે ચારસો બાર કિલોમીટર દોડશે આ ટ્રેન એકવીસ ઓક્ટોબરથી દિલ્હીથી અંબંદુરા રેલવે સ્ટેશન સુધી નિયમિત રીતે દોડશે આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે આ ટ્રેનથી દિલ્હીથી ઉના વચ્ચેનું અંતર લગભગ સાડા પાંચ કલાકમાં કાપવામાં આવશે દિલ્હીથી ટ્રેનનો ઉભડવાનો સમય સવારે સાડા પાંચ કલાકનો રહેશે અને તે અગિયાર કલાકે અંધોરા પહોંચશે વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને ચંબા શહેરની દસ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી તમામ ખાનગી અને સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળાઓ આજે બંધ રાખવામાં આવી છે આ ઉપરાંત મોદી વિકાસના અનેક પરિયોજનાઓનું ઉદઘાટન કરશે આ મહિનામાં પીએમની હિમાચલની આ બીજી મુલાકાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉનાના હરોલી ખાતે એક હજાર નવસો ત્રેવીસ કરોડના ખર્ચે નિર્માણ થનારા બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે તેઓ ઉના હમીરપુર રેલવે લાઇનનો શિલાન્યાસ પણ કરશે તેઓ એકસો અઠ્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું ઉદઘાટન પણ કરશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગત રોજ ઉના રેલવે સ્ટેશન પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે સ્ટેશન ઉપર તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અંબાલા રેલવે વિભાગ ડીઆરએમ મનદીપસિંહ ભાટિયા અને આઉટગોઈંગ ડીઆરએમ એમ સિંઘ પણ રોકાયા હતા આ દરમિયાન મંત્રીએ રેલવે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી કેન્દ્રીય રેલવે મંત્રી ઉના સ્ટેશન પર પંદર મિનિટ રોકાયા હતા પછી સ્પેશિયલ ટ્રેનમાં પંજાબ જવા રવાના થયા હતા આ પહેલા ડીઆરએમ મંદિપ ભાટીયા સ્ટેશનમાં તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું